નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ ફોર ઇન્ડિયા. આજે એક નવી ક્રાઇમ મિસ્ટ્રી સાથે આપણે ચર્ચા કરીશું. આ વાત શરૂ થાય છે પાટણ જિલ્લાના સિદ્ધપુર. 7 મે 2023 નો દિવસ. લવિના હરવાણી તેનું નામ. લવિના હરવાણી સાંજે તેના ઘરેથી એમ કહીને નીકળે છે કે તે ગુરુદ્વારા જઈ રહી છે. અને સત્ય એ હતું કે લવિના રોજ સાંજે ગુરુદ્વારા જતી હતી. મોડી રાત સુધી તે ઘરે પરત ન ફરતા પરિવારના સભ્યો ચિંતામાં મુકાઈ ગયા હતા અને લવિનાના મિત્રો અને સંબંધીઓનો સંપર્ક શરૂ કર્યો હતો, પરંતુ ક્યાંયથી કોઈ અતોપતો લાગ્યો ન હતો. આખરે કંટાળીને પરિવારજનોએ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સિદ્ધપુર પોલીસે આ બાબતને હળવાશથી લીધી અને પરિવારને ખાતરી આપી હતી કે અમે તેના પર કાર્યવાહી કરી રહ્યા છીએ. લવિનાના પરિવાર પાસે પોલીસ ફરિયાદ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. બીજી તરફ લવિનાના પરિવારજનોને એવી ચિંતા હતી કે લવિનાના લગ્ન આડે માત્ર 5 દિવસ જ બાકી રહ્યા છે. પરિવારના તમામ સભ્યો, સંબંધીઓ અને મિત્રોની પૂછપરછ કર્યા પછી સિદ્ધપુર પોલીસે પુષ્ટિ કરી કે લવિનાને કોઈની સાથે અફેર નથી. તારીખ 7, 8, 9, 10, 11 આ તારીખો વીતી ગઈ અને પોલીસને લવિનાનો કોઈ અતોપતો ન મળ્યો. 12મી સવારે લવિનાના સાસરિયામાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી અને લવિનાના માતા પિતા અને સંબંધીઓએ લવિનાના સાસરિયાઓને તેના ગુમ થયાની જાણ કરી. આ સાંભળીને લવિનાના સાસરિયાઓ ચોંકી ગયા. એવું વાતાવરણ હતું કે જાણે કરડશો તો લોહી નહીં નીકળે. હવે એ સ્પષ્ટ થઈ ગયું કે લગ્નની સરઘસ અને બધી જ તૈયારી ઉપર રાખીને લવિનાને શોધવામાં મદદ કરવી જોઈએ. આ દરમિયાન 12મી મહિના રોજ સિદ્ધપુર પાટણમાં ઘરોના કનેક્શનમાં પાણી આવે છે તો ત્યારે તેમાંથી એક વિચિત્ર દુર્ગંધ આવે છે. શરૂઆતમાં કેટલાક લોકોએ તેના પર ધ્યાન ન આપ્યું. પછી પાડોશીઓએ એકબીજાને પૂછતા રહ્યા અને સાંજ સુધીમાં આ સમાચાર પવનની જેમ સમગ્ર સિદ્ધપુર પાટણના દરેક ઘરે પહોંચી ગયા. લોકોએ પાલિકામાં ફરિયાદ કરવાની ફરજ પડી. નગરપાલિકાએ પાટણ સિદ્ધપુરની જેમ હળવાશથી વાતને લીધી. લોકો લાચાર, પાણી ન પી શકે તો કરશે શું? તો કાળઝાળ ઉનાળાનો દિવસ હતો. કાળઝાળ ઉનાળાની ઋતુ હતી અને લોકો શું કરી શકે? કેટલાકે પાણી ગરમ કરીને પીધું તો કેટલાકે તેને ગાળીને પીધું. પરંતુ આ સમસ્યા આખા સિદ્ધપુરમાં ન હતી. માત્ર 4000 પરિવાર જ તેનો આનંદ લેતા રહ્યા. લોકોએ કોર્પોરેટર અને નગરપાલિકા પર દબાણ લાવવાનું શરૂ કરતા પાલિકાના અધિકારીઓના દામ બહાર આવવા લાગ્યા હતા. હવે જ્યારે 16મી મેના રોજ લોકો જાગ્યા ત્યારે તેમને નવી સમસ્યાનો સામનો કરવો પડ્યો. ઘરના નળમાં પાણી આવતું બંધ થઈ ગયું. આટલા દિવસોથી જે પાણી આવતું હતું તેનો ઉપયોગ ઓછામાં ઓછો કપડાં ધોવા માટે, વાસણ માટે અને સ્વચ્છતા માટે કરવામાં આવતો હતો. લોકો રોષે ભરાયા હતા અને બધા એકઠા થઈને નગરપાલિકામાં ગયા હતા. સવાર અને સાંજ નિયમિત પાણી પુરવઠો ચાલુ હોવાથી નગરપાલિકાના અધિકારીઓએ પાણીની સ્વિચ ઓફ કરી દીધી હોવાની વાત સ્વીકારવા તૈયાર ન હતા. આંતરગત નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પહેલેથી જ થાકી ગયા હતા. મ્યુનિસિપલ અધિકારીઓ અંધારામાં તેમની લાઠીનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે આ બંધ પાણીના ચક્કરે લવિનાના કેસને નવો વળાંક આપ્યો. પાણીની ટાંકીથી 4000 લોકોના વસવાટવાળા વિસ્તાર સુધીની પાઇપલાઇનનું સંપૂર્ણ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જ્યાં પાણી પુરવઠો બંધ થયો હતો ત્યાંથી ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્યારે પાઇપલાઇન ખોલવામાં આવી ત્યારે કામદારોએ લાઇટ દ્વારા અંદર જોયું અને ચોંકી ગયા. પરંતુ અંદર કોઈ પ્રાણીની લાશ ફસાઈ ગઈ હોય તેવું વિચારીને લોકો પાઇપ ખેંચવામાં વ્યસ્ત હતા. પરંતુ જ્યારે તેને બહાર કાઢવામાં આવ્યો ત્યારે કમરથી નીચેનો ભાગ બહાર આવ્યો અને તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું કે આ મૃતદેહ કોઈ પ્રાણીનું નહીં, માણસનું છે. જ્યારે વિસ્તારના લોકોએ જોયું તો તે અર્ધ મૃતદેહ છે તો તેમને ઉલટી થવા લાગી હતી અને ઘણા લોકો તેને જોઈને ચોંકી ગયા હતા. આ મૃતદેહ જોઈને સ્પષ્ટ થઈ ગયું કે આ કોઈ મનુષ્યનો જ છે. પરંતુ અર્ધ પૂરી થયેલી લાશને કેવી રીતે ઓળખવી તે અંગે હજારો સવાલ સૌની સામે ઉભા થયા હતા. કારણ કે સંપૂર્ણપણે માટીથી ઢંકાયેલી હોવાથી કઈ જ સ્પષ્ટ દેખાતું નહોતું. તે થઈ રહ્યું ન હતું, પરંતુ તેના હાથમાં પહેરેલી બંગડીએ સ્પષ્ટ કરી દીધું હતું કે આ લાશ મહિલાની છે.
અને અહીંથી કડીઓ જોડાવા લાગી, કારણ કે અહીં સિદ્ધપુરમાં યુવતીના ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી. તરત જ પોલીસને જાણ કરી અને પોલીસે લવિનાના પરિવારજનોને સ્થળ પર બોલાવ્યા અને ઓળખ કરાવ્યા બાદ યુવતીની બહેને ઇનકાર કર્યો કે તે મારી બહેન નથી, તે કોઈ અન્ય છે. હવે પોલીસે બાકીના અડધા મૃતદેહને શોધવાનું શરૂ કર્યું. પરંતુ સૌથી મોટી સમસ્યા એ હતી કે પાણીની પાઇપલાઇન એટલી મોટી ન હતી કે કોઈ વ્યક્તિ અંદર જઈને તપાસ કરી શકે. હવે આ રહસ્ય ઉકેલવા માટે ગાંધીનગરનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યાંથી એક ટીમ રોબોટિક કેમેરા સાથે આવી પહોંચી અને તેને પાઇપલાઇનમાં મૂકીને સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ અહીં રોબોટિક કેમેરા પણ નિષ્ફળ ગયો, કારણ કે પાણીની પાઇપલાઇનની પહોળાઈ અને રોબોટિક કેમેરાની પહોળાઈ લગભગ સરખી હતી. હવે પોલીસ સમક્ષ મોટો પ્રશ્ન એ હતો કે આ લાશ કોની છે અને પાલિકા સમક્ષ પાણી કેવી રીતે છોડવું તે પ્રશ્ન હતો. પોલીસે કાર્યવાહી કરીને અડધી લાશને ફોરેન્સિક તપાસ માટે ગાંધીનગર મોકલી આપી હતી અને બાકીની પાણીની લાઈન માટે પાલિકાએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ પાલિકાએ હાર ન માની અને પાઇપલાઇનની સાઈઝ નાની હોવાને કારણે નવી ટેકનોલોજી સફળ નહીં થાય તેવું સમજી લીધું હતું. પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ નક્કી કર્યું છે કે બાકીની લાશ આ પાઇપલાઇનોમાં ફસાઈ ગઈ છે અને તેઓ તેને કોઈક રીતે બહાર કાઢશે. તેણે પણ એવું જ કર્યું અને જૂની ટેકનોલોજીની મદદ લઈને આખી પાણીની ટાંકીને કિનારે ભરી દીધી અને જ્યાં પાણીનો પુરવઠો બંધ હતો તે તમામ પોઈન્ટ ખોલીને આખું પ્રેશર ખોલ્યું. કમર નીચેનો ભાગ પહેલેથી જ મળી ગયો હતો અને પાણીના દબાણને કારણે બંને પગ પણ બહાર આવી ગયા હતા. પાણીનું દબાણ એટલું હતું કે માથા અને જડબાનો ભાગ ધોવાઈ ગયો હતો, તેથી ફિલ્ટર કરવામાં આવ્યો અને બાકીના ટુકડા લાશની ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી. તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવી હતી. હવે પાણીમાં કોઈ દુર્ગંધ નહીં આવે, પરંતુ તે 4000 પરિવારો આ વાત માનવા તૈયાર ન હતા. અંતે નગરપાલિકાએ બધાને સમજાવ્યું કે હવે 2 દિવસ પાણીમાં વધુ ક્લોરીન ઉમેરીશું, તેથી તમે આ પાણીનો વધુ પડતો ઉપયોગ કરશો નહીં. આ લાશ કોની છે એ પ્રશ્ને સિદ્ધપુર પોલીસને સતાવી હતી. જે સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા તેમાં પણ કોઈ સુરાગ મળી શક્યો નથી. આખરે પાલિકાની જેમ પોલીસ પણ જૂની ટેકનોલોજી અપનાવી સૌપ્રથમ લવિનાના માતા પિતાના ડીએનએ સેમ્પલ લઈને ફોરેન્સિક તપાસ માટે ગાંધીનગર મોકલી આપ્યા હતા. યોગાનું યોગ ડીએનએ સેમ્પલ લિંક થઈ ગયું અને તે સ્પષ્ટ થઈ ગયું કે ડેડ બોડી લવિનાની છે. લવિનાની લાશ પાણીની પાઇપલાઇનમાં કેવી રીતે આવી તે અંગે પોલીસ તપાસ માટે વધુ ચિંતિત બની છે. આ તમામ પ્રશ્નોનો ખુલાસો કરવા માટે પોલીસને 2 CCTV ફૂટેજ મળ્યા, જેમાં લવિના પાણીની ટાંકી તરફ ઝડપથી આગળ વધી રહી છે. પરંતુ તે કેવી રીતે શક્ય છે કે તે છોકરી પોતાના લગ્નથી ખૂબ જ ખુશ હતી, તે અચાનક આવું પગલું ભરે? અને બીજી વાત એ છે કે પાણીની ટાંકી દેખાય છે, ત્યાંથી થોડે દૂર રેલવે લાઇન છે. જો લવિનાએ આત્મહત્યા કરવી હોત તો પાણીની ટાંકી કેમ પસંદ કરી? અનેક સવાલો ઉભા થાય છે. આવા અગણિત પ્રશ્નો તમારી અને અમારી સમક્ષ ઉભા થયા છે. પોલીસ પોતાની રીતે તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી લવિનાના કેસમાં કોઈ સુરાગ નથી મળ્યો. આ અંતર્ગત જો લવિનાની તપાસ પોલીસ કરી રહી છે અને હાલ સુધીમાં કોઈ સુરાગ નથી મળ્યો, હવે જોવું રહ્યું કે આગળ પોલીસ તપાસમાં શું આવે છે. તો આવી જ નવી ક્રાઇમ મિસ્ટ્રી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયાનો ક્રાઇમ એપિસોડ. નમસ્કાર.